નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઇઝી મેથ્સમાં હું આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પકીને સ્વાધ્યાયમાં 13મા પ્રશ્નથી શરૂઆત કરીશું. હજી પણ જે વિદ્યાર્થી મિત્રોને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તે સબસ્ક્રાઈબ અને શેર કરે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો 13મા પ્રશ્નથી શરૂઆત કરીએ. તેરમા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો તમને કીધેલું છે, ઉગમ બિંદુમાંથી પસાર થતી અને વાય બરાબર એમ એક્સ પ્લસ સી સાથે થીટા માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ વાય અપોન એક્સ બરાબર એમ પ્લસ ઓર માઇનસ ટેન થીટા અપોન વન માઇનસ પ્લસ એમ ટેન થીટા છે. તો બેટા, આની સાથે થીટા માપનો ખૂણો બનાવે તો આપણે સૌ પ્રથમ વાય બરાબર એમ એક્સ પ્લસ સીનો ઢાળ લઈએ. આ ઢાળ આપણને શું મળે બેટા? એમ મળે. હવે આની સાથે થીટા ખૂણો બનાવતી રેખાનો ઢાળ લઈએ તો માગેલ રેખાનો ઢાળ શું આવશે બેટા? આપણે એમ ટુ લઈ લઈએ. હવે અહીંયા થીટા માપનો ખૂણો બનાવે છે તો ટેન થીટાનું સૂત્ર છે એમ વન માઇનસ એમ ટુ અપોન વન પ્લસ એમ વન ઇન્ટુ એમ ટુ. બેટા આ તો થીટા બનાવે છે તો આ એઝ ઇટ ઇઝ રહેશે. એમ વનની જગ્યાએ એમ મૂકીએ, બીજી રેખાનો ઢાળ એમ ટુ જ રાખીએ આપણે. હવે માનાંક દૂર થાય તો એક વખત બેટા આપણે શું લઈશું? પ્લસ ટેન થીટા સાદરૂપ આપીએ એમ માઇનસ એમ ટુ. અહીંયા ગુણાકાર કરીએ તો ટેન થીટા ઇન્ટુ વન ટેન થીટા અને એમ એમ ટુ ટેન થીટા થશે. હવે આ એમ ટુ આ બાજુ આવશે તો પ્લસ થશે, ટેન થીટા આ બાજુ આવશે તો માઇનસ થશે. તો એમ માઇનસ ટેન થીટા અહીંયા આવશે, એમ એમ ટુ ટેન થીટા માઇનસ આ બાજુ આવે તો પ્લસ એમ ટુ થઈ જશે. એમ ટુ બેટા અહીંથી કોમન કાઢીએ તો એમ ટેન થીટા પ્લસ એક થશે, માટે એમ ટુ તમને શું મળે? એમ ટેન થીટા. આને છેદમાં નાખીએ તો એમ ટેન થીટા પ્લસ વન. આ વિદ્યાર્થી મિત્રો તમને પહેલો ઓપ્શન મળ્યો ક્યારે? કે જ્યારે આપણે પ્લસ લીધું ત્યારે. હવે બેટા આપણે શું લઈશું? માઇનસ લઈશું આને તો બીજો ઓપ્શન મળશે. તો બીજા ઓપ્શનમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે શું લીધું છે, માઇનસ લીધેલું છે. તો આ સ્ટેપ છે એનો અહીંયા ગુણાકાર થશે, ટેન થીટા ઇન્ટુ વન તો ટેન થીટા એમ એમ ટુ ટેન થીટા થઈ જશે. માઇનસ અંદર આવે તો માઇનસ એમ અને આ માઇનસ માઇનસ પ્લસ એમ ટુ થઈ જશે. હવે આ એમ આ બાજુ આવશે તો ટેન થીટા પ્લસ એમ થશે, આ બાજુ આવશે તો એમ ટુ માઇનસ એમ એમ ટુ ટેન થીટા થઈ જશે. હવે બેટા આપણે શું લઈએ? અહીંથી એમ ટુ કોમન લઈએ તો વન માઇનસ એમ ટેન થીટા થશે, છેદમાં જશે તો એમ ટુ તમને મળશે ટેન થીટા પ્લસ એમ ભાગ્યા વન માઇનસ એમ ટેન થીટા. હવે તમે અહીંયા જોશો બેટા તો એક એમ તમને એમ માઇનસ ટેન થીટા ઉપર અને અહીંયા એમ પ્લસ ટેન થીટા. તો તમે એમ ટુ એવું કહી શકો કે એમ પ્લસ ઓર માઇનસ ટેન થીટા. તમને એમ થઈ સાહેબ કઈ રીતે જોશો તો એમ માઇનસ અને એમ પ્લસ ટેન થીટા. હવે એ રીતે અહીંયા પણ એવું જ છે, તમે જુઓ તો વન પ્લસ એમ ટેન થીટા અને વન માઇનસ એમ થીટા, તો વન પ્લસ ઓર માઇનસ એમ ટેન થીટા થાય. આ તમારો ઢાળ મળ્યો. હવે બેટા તમારે એક્સ વન વાય વન એ તો તમને ઉગમ બિંદુ કીધેલું છે, તમે જોઈ શકો છો અહીંયા કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. તો તમારું એક્સ વન વાય વન ઝીરો ઝીરો આવશે. હવે રેખાનું સમીકરણ જોઈએ તો એવું આવે વાય માઇનસ વાય વન એમ એક્સ માઇનસ એક્સ વન. હવે આ ઝીરો છે અને આ પણ શું છે બેટા? ઝીરો છે. તો વાય બરાબર શું મળશે? એમ એક્સ મળશે. માટે વાય અપોન એક્સ બરાબર શું થાય બેટા? એમ થાય. આ એક્સ છેદમાં આવે તો માટે વાય અપોન એક્સ એમ આપણને કેટલો મળેલો છે ઢાળ?
एम प्लस और माइनस टेन थीटा अपॉन वन प्लस और माइनस एम टेन थीटा। विद्यार्थी मित्रों आ आपणो फाइनल आंसर मळे। तमे जोशो तो हवे आपणे आंसर चेक करी लईए अहींया, तो वाय अपॉन एक्स एम प्लस और माइनस टेन थीटा अपॉन वन प्लस और माइनस एम टेन थीटा मळी गयो सेम। चौदमो प्रश्न विद्यार्थी मित्रों तमे जोवा जाओ तो तमने अहींया कीधेलू छे माइनस एक एक अने पाँच सात ने जोड़ती रेखानू आपेल रेखा एक्स प्लस वाय बराबर चार कया गुणोत्तर में विभाजन करशे। तो आपणे धारी लईए कि भाई माइनस एक एक अने पाँच सात ने जोड़ती रेखानू विभाजन लैम्डा जेम वन गुणोत्तर में करे छे। खबर पड़े छे माइनस एक एक अने पाँच सात ने जोड़ती रेखानू विभाजन लैम्डा जेम वन गुणोत्तर में करे छे एवं धारी लीए। हवे बेटा एक्स वन वाय वन थशे आ एक्स टू वाय टू थशे, तो विभाजन बिंदु आपने शू मळशे लैम्डा एक्स टू प्लस एक्स वन लैम्डा प्लस वन लैम्डा वाय टू प्लस वाय वन लैम्डा प्लस वन। आ विभाजन बिंदुनु सूत्र छे, विभाजन बिंदु एक्स वाय आपने शू मळशे लैम्डा एक्स टू नी जगह पांच एक्स वन नी जगह माइनस एक वाय टू तो सात वाय वन तो एक लैम्डा प्लस वन। सादरूप आपीए बेटा थोड़ू आग, तो पांच लैम्डा माइनस एक छेद में लैम्डा प्लस वन अहीं आवशे सात लैम्डा प्लस एक छेद में लैम्डा प्लस एक। હવે આ જે વિભાજન બિંદુ છે એ તમારે આ રેખા ઉપર પણ હોય, કારણ કે આ બંને બિંદુને જોડતી રેખાનું વિભાજન કોણ કરે છે? તમારે એક્સ પ્લસ વાય બરાબર ચાર રેખા તો વિભાજન કરે છે, તો વિભાજન બિંદુ જે છે એ આ રેખા ઉપર હોય તો વિભાજન બિંદુ છે એ એક્સ પ્લસ વાય બરાબર ચાર ઉપર હોવાથી તેનું સમાધાન કરે, તો અહીંયા લખી શકાય બેટા કે વિભાજન બિંદુ એક્સ પ્લસ વાય બરાબર ચારનું સમાધાન કરે માટે એક્સની જગ્યાએ આ મૂકીશું આપણે, વાયની જગ્યાએ આ મૂકીશું બરાબર ચાર માટે લેમડા પ્લસ વન લસા લઈએ તો પાંચ લેમડા માઇનસ એક પ્લસ સાત લેમડા પ્લસ એક। હવે લેમડા પ્લસ વન લસા લઈએ સામે અહીંયા ગુણાકારમાં આવશે તો એવું થશે ચાર લેમડા પ્લસ ચાર, તમને થઈ સાહેબ કઈ રીતે? તો ચાર સાથે લેમડા પ્લસ વન ગુણાકારમાં આવે ને લસા લઈએ એટલે સામે, એટલા માટે ચાર લેમડા પ્લસ ચાર થાય। હવે જોશો તો સાતને પાંચ બાર, બારમાંથી ચાર જાય તો આઠ લેમડા, અહીંયા એક એક કટ થઈ જશે બરાબર ચાર, માટે લેમડા બરાબર ચાર ભાગ્યા આઠ એટલે કે એક જેમ બે, તો કહી શકાય કે માગેલ ગુણોત્તર શું છે બેટા? એક જેમ બે। પંદરમો પ્રશ્ન જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો તમને કીધેલું છે કે બિંદુ એક બેનું રેખા ચાર એક્સ પ્લસ સાત વાય પ્લસ પાંચ બરાબર ઝીરોથી રેખા બે એક્સ માઇનસ વાય બરાબર ઝીરોની દિશામાં અંતર શોધો। હવે આ બિંદુ જે છે એનું તમારે આ રેખાથી અને આ રેખાથી અંતર જોઈએ છીએ, તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શું કરીએ, આ બંને રેખા છે એનું છેદબિંદુ શોધી નાખીએ, પછી એ છેદબિંદુથી આ બિંદુનું અંતર લાવીએ તો ટોટલ અંતર મળી જશે। ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? ફરી એક વખત હું તમને સમજાવું, તો બિંદુ એક બેનું આપણે ચાર એક્સ પ્લસ સાત વાય પ્લસ પાંચ બરાબર ઝીરો અને બે એક્સ માઇનસ વાય બરાબર ઝીરોની દિશામાં અંતર શોધવાનું છે, તો આપણે આ બંને રેખા છે એનું છેદબિંદુ શોધી નાખીએ, છેદબિંદુથી આ બિંદુનું અંતર શોધીએ તો આપણને કુલ અંતર મળી જશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણે આ બંનેનું છેદબિંદુ શોધીએ, તો છેદબિંદુ શોધવા માટે આપણે ચાર એક્સ પ્લસ સાત વાય પ્લસ પાંચ બરાબર ઝીરો આ રેખાને વિદ્યાર્થી મિત્રો આપણે સાત છે તો સાત વડે ગુણીએ તો શું આવશે? ચૌદ એક્સ સાત વાય
बराबर जीरो, सात वड़े गुण्यू ने एटला माटे बेटा हवे सात सात उड़ी जशे, चौदह ने चार केटला आवशे अठार एक्स प्लस पाँच बराबर जीरो, माटे एक्स बराबर माइनस पाँच भाग्या अठार। आ तमने बेटा शू मळ्यू एक्स। हवे आ एक्स की किंमत आपणे समीकरण बे एक्स माइनस वाय बराबर जीरो में मूकीए तो अहींया वाय शू मळशे तमने बे एक्स એટલે કે બે ગુણ્યા માઇનસ પાંચ છેદમાં અઢાર, એટલે કે બે એ નવ, એટલે કે માઇનસ પાંચ છેદમાં નવ। તો માટે બેટા આપણને છેદબિંદુ શું મળ્યું? એવું મળ્યું માઇનસ પાંચ ભાગ્યા અઢાર અને માઇનસ પાંચ ભાગ્યા નવ। હવે છેદબિંદુથી આપણે એક બેનું અંતર લાવવાનું છે, એટલે કે એક બેથી માઇનસ પાંચ ભાગ્યા અઢાર અને માઇનસ પાંચ ભાગ્યા નવનું અંતર। તો અંતર લાવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું વાપરીશું? અંતરસૂત્ર। અંતરસૂત્ર આવું છે, એક્સ વન માઇનસ એક્સ ટુનો સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુનો સ્ક્વેર। હવે એક્સ વન બેટા શું છે? એક છે, આ રીતે લઈ લ્યો એક્સ વન વાય વન, એક્સ ટુ વાય ટુ, એક્સ ટુ છે માઇનસ માઇનસ પ્લસ પાંચ ભાગ્યા અઢારનો સ્ક્વેર, વાય વન છે બે, વાય ટુ છે માઇનસ માઇનસ પ્લસ પાંચ ભાગ્યા નવનો સ્ક્વેર। હવે બેટા આગળ સાદરૂપ આપીએ, અઢાર એક અઢાર ને પાંચ ત્રેવીસ ભાગ્યા અઢારનો સ્ક્વેર, નવ દો અઢાર, અઢાર ને પાંચ ત્રેવીસ ભાગ્યા નવનો સ્ક્વેર। હવે આપણે બેટા નીચે અઢાર લસા લઈએ તો અહીંયા આપણે બે વડે ગુણીશું તો થશે છેતાલીસનો સ્ક્વેર। હવે આ અઢારનો સ્ક્વેર બહાર કાઢી લઈએ તો અઢાર થાય અને ઉપર ત્રેવીસનો સ્ક્વેર પ્લસ છેતાલીસનો સ્ક્વેર। હવે આનું તમે બેટા સાદરૂપ આપશો તો તમને જવાબ મળશે ત્રેવીસ રૂટ પાંચ છેદમાં અઢાર। આ તમારો બેટા ફાઇનલ આન્સર મળી જાય। તો બસ બેટા આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, આવતીકાલે થોડા નવા પ્રશ્ન સાથે આગળ વધીશું।